हेलो नमस्कार, हूँ वर्षा पटेल। हाल धोरण 11-12 ની અંદર મનોવિજ્ઞાનના વિષય ટીચર તરીકે શ્રી જેજી મારુ હાયર સેકન્ડરી સ્કૂલ નાના ટીમલાની અંદર મારી ફરજ બજાવું છું। તમારી સમક્ષ લઈને આવી છું ઇનોવેશન 2023। હા, ઇનોવેશન 2023 ની અંદર મારો વિષય છે બી ફ્રેન્ડ્સ વિથ સ્ટુડન્ટ, એટલે કે વિદ્યાર્થી સાથે મિત્ર બનો। અને એ વાત એ માટે એક વાત હું ચોક્કસ કહીશ કે આજે મારા બધા વિદ્યાર્થીઓ મારા મિત્ર છે। मित्र संबंध ની અંદર કઈક ભાવ જ એવો રહેલો છે કે આપણે મનની ભાવના જે રજૂ કરવી હોય તો એક મિત્ર પાસે આપણે જનરલી એમનો નોર્મલ અવસ્થાની અંદર સારી રીતે કરી શકીએ છીએ। એટલા માટે મારું ઇનોવેશન મેં મારી સ્કૂલની અંદર 2017 ની અંદર ચાલુ કર્યું। હેતુ કઈક એવો હતો કે આજના સાંપ્રત સમયની અંદર વિદ્યાર્થીઓને સમજવા ખૂબ જરૂરી છે, જેમ કે શાળાના વાતાવરણની અંદર જો વિદ્યાર્થી સારી રીતે આપણને સમજાઈ જાય અને વિદ્યાર્થીને આપણે સારી રીતે ઓળખતા થઈ જાય તો આજે શિક્ષક છે એ અને વિદ્યાર્થી વચ્ચેના જે સંબંધો છે એક વિશ્વાસના સંબંધ બંધાઈ શકે, ક્લાસરૂમની અંદર એક આનંદદાયક વાતાવરણ ઉભું કરી શકાય કે જેનાથી વિદ્યાર્થીને સારી રીતે આપણે અભ્યાસ આપી શકીએ। એ સિવાય વિદ્યાર્થીને અભ્યાસની સાથે સાથે ભણતર સાથે ગણતર આપવું જરૂરી છે, આજના સમય પ્રમાણે જે એક વ્યવહારિક જ્ઞાન એને જરૂરી છે કે જેના એક શિક્ષક સારી રીતે આપી શકે। અને આ વ્યવહારિક જ્ઞાન છે એક મિત્ર થ્રુ આપણે આપશું તો વધારે સારું આપશું। મારું ઇનોવેશન મેં મારી શાળાની અંદર 2017 થી ચલાવી રહી છું। મારી નોકરીનું જોડાણનું વર્ષ હતું 9/12/2016। એ વખતે મારી સ્કૂલનું વાતાવરણ મેં જોયું કે જે સમયે ગામની ઘણી બધી દીકરીઓને સ્કૂલે સામાજિક અને આર્થિક પ્રશ્નોને હિસાબે મોકલવામાં જ ન આવતી હતી, અને આવી જે દીકરીઓ કે જે સ્કૂલે જ આવી શકતી નહોતી અને અભ્યાસ પણ સારી રીતે લઈ શકતી નહોતી, અને વિદ્યાર્થીના ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે શૈક્ષણિક બાબતના પ્રશ્ન છે, સામાજિક પ્રશ્ન છે, કે આવું જોઈને મને એવું લાગ્યું કે આજે હું મારા વિદ્યાર્થી સાથે એક શિક્ષક તો છું જ પણ એની સાથે સાથે મિત્ર બની જાઉં ને તો એના મનની ઘણી બધી એવી વાતો છે કે જેને હું આરામથી જાણી શકું અને એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકું। વિદ્યાર્થી સાથે મિત્ર બનીને મેં ક્લાસની અંદર એક આનંદદાયક વાતાવરણ ઉભું કરી, વિદ્યાર્થીઓના જે શૈક્ષણિક અને સામાજિક ઘણા બધા પ્રશ્નો છે એને જાણીને આજે ભણતર સાથે ગણતર વિદ્યાર્થીને આપીને એને સમાજની અંદર સારો એક નાગરિક બનવા માટે પ્રેરણા આપી શકી। એટલા માટે મેં મારા ઇનોવેશનનું કંઈક આયોજન આ રીતનું તૈયાર કર્યું। સૌપ્રથમ તો જે દીકરીઓને સ્કૂલે મોકલવામાં જ ન આવતી હતી એવી દીકરીઓને ગામમાં જઈને એના વાલીઓ સાથે મિટિંગ કરી, વાલીઓ સાથે વાતચીત કરી, એને સમજાવવામાં આવ્યા અને આવી ઘણી બધી દીકરીઓ છે કે જે સ્કૂલે આવતી થઈ ગઈ। પછી ક્લાસની અંદર આનંદદાયક વાતાવરણ ઉભું કર્યું અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ જેવી કે પ્રોજેક્ટ વર્ક કાર્ય છે, વિદ્યાર્થીઓને અમુક એવા માનસિક વિકાસ વધે એટલા માટે ઘણી બધી એવી મનોવૈજ્ઞાનિક ગેમ છે। જેનાથી એનું માનસિક અને ફિઝિકલ બે વસ્તુઓ સારી રીતે વિકાસ પામે એટલા માટે એને એવી ગેમની પ્રવૃત્તિઓ કરાવતી અને રમતગમતની સાથે સાથે હું પણ એવી રીતે મિત્ર સાથે જોડાઈ જાઉં કે જેનાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ સારી રીતે જળવાઈ રહે। ક્લાસની અંદર ભણતર સાથે ભણતરનો 5 મિનિટનો એવો ટાઈમ દર પિરિયડમાં રાખવાનો કે જેનાથી વિદ્યાર્થીઓની અંદર એક વ્યવહારિક જ્ઞાન પણ આવી શકે અને આજે સમાજની અંદર જે એને વ્યવહારિક જ્ઞાનની સાથે સાથે એક સારો નાગરિક બનવાની જરૂર ઊભી છે એ સારી રીતે નાગરિક બની પણ શકે। અને આ ઇનોવેશનથી મને ઘણા બધા એવા સારા પરિણામો જોવા મળ્યા। સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા થઈ ગયા અને જે દીકરીઓને ગામમાં સ્કૂલની અંદર જ મોકલવામાં નહોતી તો એ આ સમયની અંદર આજે અમારા ગામની અંદર ઘણી બધી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે મોટા શહેરો સુધી પણ જતી થઈ ગયું છે કે જે શાળાના વાતાવરણમાં સારું એવું શીખીને ગયા છે। એ સિવાય અભ્યાસની અંદર આજે અમારી સ્કૂલનું પરિણામ અમે જોઈએ 2017 થી તે અત્યારે 2022ની અંદરનું પરિણામ 100% સુધી અમે પરિણામ લાવી શક્યા છે। અને ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેના માનસિક વિકાસની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હતા, જેમ કે આપણે ગામડાની અંદર એક એક્ઝામ્પલ લઉં તો ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓ છે, ઘણી બધી એવી પૂર્વગ્રહો રહેલા છે કે જેનો આજે નિકાલ કરવો બહુ ખૂબ જરૂરી છે અને એક શિક્ષક માટે જો બેસ્ટ કામ હોય તો એ વિદ્યાર્થીને એક સારું જીવન આપવું છે। તો આવા વિદ્યાર્થીઓ છે કે જેને માનસિક વિકાસમાં સુધારો લાવવાનો હતો અને તો આવા ઘણા બધા
विद्यार्थीओ छे के जे मानसिक विकास नी अंदर एनो पोताना विचारो सुधार्या अने जेनाथी ए भविष्य नी अंदर सारो नागरिक बनी रहे अने हालमां मारा घणा बधा विद्यार्थीओ सारो एक नागरिक तरीके जीवन पण जीवी रह्या छे। अने मारा इनोवेशन नी जो अत्यारे हालनी स्थिति कहूं तो स्कूल नी अंदर सतत कार्यरत छे अने एक वस्तु हुं ચોક્કસ કહીશ કે જ્યાં સુધી હું શિક્ષક છું ને ત્યાં સુધી મારા વિદ્યાર્થીઓ મારા મિત્ર બનીને જ રહેશે અને એક મનોવિજ્ઞાનના વિષય ટીચર તરીકે જો મારે કોઈ શિક્ષક છે અથવા બધા શિક્ષકોને જો એક સંદેશ આપવો હોય ને તો છેલ્લો મારો સંદેશ એક જ છે કે બી ફ્રેન્ડ્સ વિથ સ્ટુડન્ટ। નમસ્કાર।